મોરબીમાં બનેલી દુર્ઘટનાના પડઘા સમગ્ર ગુજરાતમાં પડ્યા છે. હજુ પણ ગુજરાતમાં ઘણી એવી જગ્યાઓ છે કે જ્યાં જર્જરિત હાલતમાં કેબલ બ્રિજ અને ઝૂલતા બ્રિજ આવેલા છે. તંત્રે મોરબીમાં બનેલી આ દર્દનાક ઘટનાથી શીખ લેવાની જરૂર છે, કારણ કે મોરબીમાં જે ઘટના બની છે તેવી ઘટના બીજી વાર અન્ય જગ્યાએ ન બની શકે. મોરબીમાં ઝૂલતા પુરની જે દુર્ઘટના ઘટી તેમાં જે 150 કરતા પણ વધુ લોકોએ પોતાનો જીવ છે તે ગુમાવ્યો છે. આ ઘટનાના પડઘાથી આખું ગુજરાત છે તે જાણે શોકમગ્ન બની ગયું છે. પરંતુ દેશના વડાપ્રધાન આજે મોરબીની મુલાકાતે જઈ રહ્યા છે ત્યારે મોરબીની જે સિવિલ હોસ્પિટલ છે કે જ્યાં લાશોના ઢગલે ઢગલા હતા, હજુ પણ ઈજાગ્રસ્તો સારવાર હેઠળ છે અને મોતનો આંકડો વધી શકે છે, ત્યારે વડાપ્રધાન માતમ જે છવાયેલું છે ત્યાં શોક મનાવવા જઈ રહ્યા છે કે પછી ખબર નહીં શું કરવા માટે જઈ રહ્યા છે. કારણ કે સિવિલ હોસ્પિટલને સજાવવામાં આવી રહી છે, રંગ રોગાણ કરવામાં આવી રહ્યું છે. દરેક એવા ઘર છે કે જેના સ્વજનો ગયા છે, રંગની જે ઘરની જે રોશની હોય છે બેરંગ થઈ ગયા છે પરિવારો. ત્યારે જે વડાપ્રધાનને બતાવવા માટે વિકાસ હજુ થયો છે તેવું બતાવવા માટે પ્રશાસન કામે લાગ્યું છે. કેટલાક લોકો છે આપણી સાથે, તેમની સાથે વાત કરીશું કે તેઓનું શું કહેવું છે. તમારું નામ? મેહુલ રાજપૂત. મેહુલભાઈ, મોરબીની જે આખી ઘટના બની, ઘટનાને કઈ રીતે જોવો છો? વડાપ્રધાન 3 દિવસના પ્રવાસે હતા, તેમણે ત્વરિત ત્યાં પહોંચવું જોઈતું હતું કે કેમ, અને હવે આજે તેમણે ત્યાં જઈ રહ્યા છે સાંત્વના આપવા માટે, ત્યારે મોરબીનું પ્રશાસન સિવિલ હોસ્પિટલને સજાવવામાં લાગ્યું છે, આ કેટલું યોગ્ય? પેલા તો તમારા ટીવી માધ્યમથી કે આજે આ દુર્ઘટનામાં જે પણ સ્વજનો મરણ પામ્યા છે એમને શ્રદ્ધાંજલિ આપું છું. પણ આ બહુ અયોગ્ય બાબત છે અને વડાપ્રધાનને કોઈ, મને નહીં લાગતું કે એમનામાં કોઈ માણસાઈ જેવી કોઈ વસ્તુ હોય. આજે 3 દિવસ તમે અહીંયા હતા અને એ જ દુર્ઘટના તમારા હયાતીમાં થઈને તમારે તરત જ પહોંચવું જોઈતું હતું. આજે બહુ માણસાઈના દ્રષ્ટિએ બહુ ખરાબ નિંદનીય બાબત છે કે આજે વડાપ્રધાનના લેવલના માણસને જે કોઈ બેસતી નથી પડી, તો બહુ નિંદનીય બાબત છે. જયસુખ પટેલના નામનો ઉલ્લેખ પણ કરવામાં નથી આવ્યો, એટલે કે સરકાર મોટી માછલીઓને છોડી દેતી હોય એવું લાગે છે. આ તો હું એ જ કહેવા માંગુ છું મેડમ કે જે વસ્તુ છે ચિઠ્ઠીના ચાકરોને અત્યારે નામ પૂરતા, એમને જે ચોકીદાર છે જે લોકોની કોઈ જવાબદારી નથી, ખાલી એમનું કામ શું છે ટિકિટ લઈને આપણ, ટિકિટ નો વાળા મેનેજર છે. હવે દરેકને આ લોકોના નામ અંદર ચડાવીને એ લોકોને જવાબદાર ગણીને એ લોકોના ધરપકડ કરવામાં આવી. એકચ્યુઅલીમાં જે મેઇન જે મોટી માછલી એ તો આ જાસામાં જે છટકી જ ગઈ છે, બરોબર છે. હવે 200 વર્ષ જૂનો આ પુલ છે જે એ વખતે બન્યો હતો, પણ આ લોકોએ ખાલી 2-3 દિવસ પહેલા જે ખુલ્લો મૂકવા આવ્યો એના પહેલા કન્સ્ટ્રક્શન કામ 2 કરોડ 80 લાખ રૂપિયામાં એ લોકોએ કર્યું છે, બરોબર. તો હવે 2 કરોડ 80 લાખ આટલો ખર્ચો કરીને પણ આવી દુર્ઘટના સર્જાઈ, નવા વર્ષના દાડે શોક મેં એકદમ બહુ જ આમ શોક જન્માવનારી ઘટના બની છે. જે આ ઓરવા કંપનીનો માલિક છે જયસુખ પટેલ, જેમાં રાજકારણીઓને એના પર 4 હાથ છે, એનું કશું થવાનું નથી. ખાલી પબ્લિકનો ગુસ્સો શાંત કરવા માટે જ્યારે પણ આવી ઘટના બને છે, પેપરો ફૂટતા હોય, જ્યારે પણ કોઈ બી ઘટના બને, SIT કમિટીની રચના બની થઈ છે પબ્લિકનો ગુસ્સો ઠાળવા, પણ એમાં કોઈ પણ જાતનો નિર્ણય આવતો નથી, કોઈ પણ જાતના આ લોકોને સજા કરવામાં આવતી નથી. મારું તો એક જ કહેવું છે તમારા ટીવીના માધ્યમથી કે આ કંપનીનો જે માલિક છે ઓરવા કંપનીનો, એની રિસ્પોન્સિબિલિટી, એની જવાબદારી આવે છે. એ કંપનીના માલિકને આ જે પ્રી પ્લાનિંગ કાવતરું કહેવાય, આ કોઈ કુદરતી આફત નથી. આ જે મોરબીનો કેબલ બ્રિજ પડ્યો છે કોઈ કુદરતી આફત નથી, આ માનવ સર્જિત આફત છે, આ કાવતરું છે. આ જે બધા મર્યા છે એમાં કોન્ટ્રાક્ટર અને જે તે મોરબી કોર્પોરેશનનો વહીવટ સંભાળે છે.